आद्यशक्ति माँ जगदंबानी प्रार्थना अर्चना अने वंदना करवानुं पर्व एटले नवरात्रि पर्व अंतिम तबक्कामां पहोंच्युं छे। अने हैये हैयु दड़ाए ते रीते चारे पार्टी प्लॉटमां लोको पहोंचे छे। आ पार्टी प्लॉटमां डीजे तालना स्टेपमां रमता युवादनो तेमनी परंपरानी गरबी भूली गया छे, परंतु हजु शेरी गरबामां ते जीवंत छे तेवुं जोवा मळ्युं छे। मोरबी शहेरमां महोल्लामां नहीं पण दरेक शेरीए शेरीए चार पांच अपार्टमेंट द्वारा भेगा मळी नवरात्रिनुं आयोजन करायुं छे। तो वर्षोथी जे नवरात्रिओना आयोजन थया छे ते यथावत चाली रही छे, अने कोई पण गरबीमां जाओ त्यां तमने जोवानी जग्या ना मळे तेटलुं लोको आ नवरात्रि पर्वनी गरबीओ निहाळता होय छे। तो घणा नवरात्रि महोत्सवनी गरबीमां नाना बाळकोथी माँडीने वडीलो सुधी घरना आंगणे ज नवरात्रिनो आनंद माणी शके तेवा आयोजन थया छे। મોરબીના નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં નવરાત્રિનું આયોજન થયું છે, જ્યાં પ્રથમ માતાજીની સ્તુતિ થાય છે, પછી બહેનોના ગરબા ચાલુ થાય છે, તેમનો રાઉન્ડ પૂરો થયા પછી ભાઈઓના ગરબા ચાલુ થાય છે અને પૂર્ણ સમયે ફરી સ્તુતિ કરવામાં આવે છે, તેમજ દરરોજ નાસ્તાનું આયોજન સોસાયટીના લોકો તરફથી થયું છે। આવું જ આયોજન અવની ચોકડીથી અંદર તેમના ભાગે આવેલી ગોકુલ સોસાયટીમાં નવરાત્રિ પર્વનું આયોજન થયું છે। મોરબીમાં છેલ્લા બે વર્ષથી શેરી ગરબાનું મહત્વ અને પ્રમાણ વધ્યું છે। મારી દીકરી મારી શેરીમાં મારી નજર સામે તે ભાવના સાથે છેલ્લા 10 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેવું અવની છોકડીથી અંદરના ભાગે આવેલ ગોકુલ સોસાયટીના આગેવાન મણીલાલ સરડવાએ જણાવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો આજના આધુનિક યુગના સમયમાં પાર્ટી પ્લોટમાં ડીજે ડિજિટલના ડિસ્કોનું પ્રમાણ વધ્યું છે અને આ ડીજે તાલમાં ઝૂમતા યુવાધન તેમની વર્ષોની પરંપરા ભૂલી ગયા છે, જ્યારે મોરબીમાં છેલ્લા 2 વર્ષથી નવરાત્રિ સમય બાદ હની ટ્રેપ, પોસ્કો અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં વધારો થયો છે। આવી ગંભીર ઘટનાઓ બાદ ઘણા લોકોએ તેની નોંધ લઈને મારી દીકરી મારી નજર સામે આ ભાવનાથી શેરી ગરબાનું મોટા પ્રમાણમાં આયોજન થયું છે। અવની ચોકડીથી અંદરના ભાગે આવેલ ગોકુલ સોસાયટીમાં 6 એપાર્ટમેન્ટમાં રહેતા આશરે 100 પરિવાર લોકોએ શેરીમાં જ નવરાત્રિ ગરબીનું આયોજન કર્યું છે, જેમાં નાના મોટા સ્ત્રી પુરુષ ગરબીમાં ગરબા લઈ માની આરાધના કરી રહ્યા છે। અહીં આ આયોજન છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।